चलो बाळको, गुड आफ्टरनून। आजनो आपणो विषय छे अंग्रेजीमां। तो मैं तमने आजे अंग्रेजीनी पीडीएफ मोकली छे, तेमां रंगना नाम छे, फळना नाम छे। तो आजे हुं तमने फळना नाम तमने नोटमांथी पीडीएफमां सारा अक्षरे अने व्यवस्थित लखजो। अने आ जो रंगना नाम छे तो तेमां तमे फोर लाइननी नोटमां લીટીને ટચ કરી અને આ નામ તમારે લખવાનું છે કે રંગના નામ લખો। પહેલા તારીખ લખવાની, પછી આ નામ લખવાનું। હવે એમાં ફોર લાઇન પ્રમાણે કઈ લીટીને કયો શબ્દ અડવો જોઈએ તે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે। જુઓ, આમાં મેં લખ્યું છે બોર્ડમાં આર ઈ ડી, રેડ એટલે લાલ, આર ઈ ડી રેડ એટલે લાલ। બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો, બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો। ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઇટ એટલે સફેદ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, વ્હાઇટ એટલે સફેદ। જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો। વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ્યુ, યલો એટલે પીળો। પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી। હવે જુઓ ફોર લાઇન પ્રમાણે પહેલો શબ્દ હંમેશા કેપિટલ કરાય, કયો કરાય? કેપિટલ, બાકી બધા સ્મોલ કરાય, બાકીના જે અક્ષરો હોય એ બધા સ્મોલ આવે। જુઓ આમાં આર છે કેપિટલ છે, બી છે કેપિટલ છે, ડબલ્યુ છે કેપિટલ છે, પહેલામાં પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય, બાકીના બધા સ્મોલ હોય। જો આને સ્પેલિંગ કહેવાય, આને આપણે ઉચ્ચાર કહીએ છીએ, અને આને અર્થ કહીએ છીએ। સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, સ્પેલિંગ ઉચ્ચાર અર્થ। કોઈ ક્યારેક ઉચ્ચારનો અર્થ પૂછાય, ક્યારેક સ્પેલિંગનો ઉચ્ચાર પૂછાય, ક્યારેક ઉચ્ચારનો અર્થ પણ તમને પૂછાય છે। તમને કોઈ પૂછે કે રેડ એટલે, તો તમારે એમ કીધું હોય કે એનો અર્થ લખો, તો તમારે શું લખવાનું? લાલ, રેડ એટલે લાલ, પિંક એટલે તો કે ગુલાબી, બ્લેક એટલે તો કે કાળો, ગ્રીન એટલે તો કે લીલો, ઈ એના અર્થ કહેવાય, ઉચ્ચારના અર્થ। હવે તમને એમ કીધું હોય, આ ઉચ્ચાર એવા હોય અને તમારે સ્પેલિંગ લખવાના હોય, તો આ બધા આપણે આને સ્પેલિંગ કહીએ છીએ। તમારે રોજ રોજ થોડું થોડું પાકું કરતું રહેવાનું, અને શક્ય હોય તો તમારે મોઢે લખવાનું રહેશે। તમારા મમ્મીને કહેવાનું કે ઉચ્ચાર મને લખી દો, તો હું તમને સ્પેલિંગ અને અર્થ લખી આપું। પછી તમારે ચેક કરવાનું નોટમાં જોઈને કે તમે સાચું લખ્યું છે। રોજે રોજ તમે મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની, પહેલાં બધું પાકું કરવાનું, પછી મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની, અને પછી અથવા એક સ્પેલિંગ તમે પાંચ વાર લખો અને મોઢે બોલતા જાઓ અને લખતા જાઓ, તો પણ તમને આવડી જાય। આ રીતે જો તમે સતત પ્રેક્ટિસ કરતા રહો ને, તો તમને આવડે। બાકી આપણે જો કાંઈ વાંચીએ નહીં અને એમનમ ખાલી જોઈ જોઈને લખી નાખીએ, તો કાંઈ આવડે નહીં। તમારે સતત પાકું કરવાનું, નોટમાં લખવાનું, પછી રફ નોટમાં તેમની પ્રેક્ટિસ કરવાની, તો તમને બધા સ્પેલિંગ આવડી જાય। આ રીતે છે, જુઓ રંગના નામ પછી શું આવશે? તો કે ફળના નામ, કેના નામ આવશે? ફળના નામ, જો એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન, એ ડબલ પી એલ ઈ, એપલ એટલે સફરજન। પછી બનાના, બી એ એન એ એન એ, બનાના એટલે કેળા। પછી ઓરેન્જ, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે તો કે સંતરા, ઓરેન્જ એટલે સંતરા આવે, નારંગી આવે, હા। પછી ગ્રેપ્સ,
grapes, grapes એટલે દ્રાક્ષ, grapes, grapes એટલે દ્રાક્ષ. પછી મેંગો, mango, mango, મેંગો એટલે કેરી. પછી ગ્વાવા, guava, ગ્વાવા એટલે જામફળ. પછી fig, fig એટલે અંજીર, fig, fig એટલે અંજીર. પછી પેયર, pear, પેયર એટલે નાસપતિ. એવી રીતના આ છે ફળોના નામ. શું છે ફળોના નામ? તેથી જુઓ, રંગના નામ, ફળના નામ, બધા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની પ્રેક્ટિસ કરવાની છે તમારે. તેથી આપણે આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ.